गुड मॉर्निंग एंड जय स्वामीनारायण ऑल ऑफ यू। लास्ट लेक्चर में आप चैप्टर वन जो प्रिवेंटिव मेंटेनेंस एने पूरु करी। आज आप चैप्टर नंबर टू जे छे तमारू मेंटेनेंस ऑफ ट्रांसफॉर्मर मेंटेनेंस है કેવી રીતે કરવાનું છે, કઈ રીતની પ્રોસિજર હોય છે, કેટલા પ્રકારના થાય છે અને કયા કયા પાર્ટ્સ છે, ક્લિયર? એ દરેકે દરેક વસ્તુ આપણે ચેપ્ટર નંબર ટુમાં જોવાની છે। ચેપ્ટર નંબર ટુ જેનું વેઇટેજ મેં અગાઉ પણ જ્યારે સિલેબસ ડિસ્કસ કર્યો હતો એ વખતે કીધું કે જેનું વેઇટેજ શું છે એની ડેફિનેશન શું થાય તો સિમ્પલ ટ્રાન્સફોર્મર ઇઝ અ સ્ટેટિક ડિવાઇસ વિચ ઇઝ યુઝ ટુ ટ્રાન્સફોર્મ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ પાવર વન એન્ડ ટુ અનધર એન્ડ ઓર વન સર્કિટ ટુ અનધર એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇલેક્ટ્રિકલ પાવરને ટ્રાન્સમિટ કરે છે। એ સ્ટેટિક ડિવાઇસ છે, એમાં કોઈ પણ પ્રકારના રોટેટિંગ પાર્ટ્સ હોતા નથી। ટ્રાન્સફોર્મરનો બીજો ઉપયોગ જે વોલ્ટેજ છે વોલ્ટેજને સ્ટેપ અપ અને સ્ટેપ ડાઉન કરવા માટે થાય છે, એટલે કે વોલ્ટેજને વધારવા માટે અને વોલ્ટેજને ઘટાડવા માટે। જે વોલ્ટેજને વધારે છે એને સ્ટેપ અપ કહે છે, વોલ્ટેજ રિડ્યુસ કરે છે એને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર કહે છે। સિમ્પલ ટ્રાન્સફોર્મર ઇઝ અ ઇલેક્ટ્રિકલ સ્ટેટિક ડિવાઇસ ડેટ ટ્રાન્સફર્સ ઇલેક્ટ્રિકલ એનર્જી ફ્રોમ વન સર્કિટ ટુ અનધર બાય ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન પ્રિન્સિપલ્સ એના પર વર્ક કરે છે। ઓલ્સો કોલ ટ્રાન્સફોર્મર એક્શન ઇટ ઇઝ યુઝ ટુ સ્ટેપ અપ ઓર સ્ટેપ ડાઉન વોલ્ટેજ। આ સિમ્પલ થયું ટ્રાન્સફોર્મર। હવે જે મેઇન ટોપિક છે કે સિગ્નિફિકન્સ ઓફ મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર્સ, ટ્રાન્સફોર્મરની અંદર મેન્ટેનન્સનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે, કદાચ તમને ક્વેશ્ચન એવું પૂછાશે કે ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ શા માટે કરવું પડે। તો એવરી મશીન નીડ્સ પ્રોપર એન્ડ રેગ્યુલર મેન્ટેનન્સ સર્વિસ। It has been noticed that less maintenance time may decrease your maintenance cost, but on the other hand it increases your damage risk and this may cause a huge losses, therefore it is better to go for a proper servicing। કોઈ પણ મશીનની જ્યારે હું વાત કરું છું, કોઈ પણ મશીનને પ્રોપર અને રેગ્યુલર મેન્ટેનન્સ સર્વિસની જરૂર હોય છે। એ આપણે જોયું છે કે લેસ મેન્ટેનન્સ, જો તમે મેન્ટેનન્સ ઓછું કરો છો, સર્વિસિંગ ઓછી કરો છો, એ તમારો ટાઈમ ઘટાડશે, મેન્ટેનન્સ કોસ્ટ ડિક્રીઝ કરે છે, પણ બીજી રીતે જોવા જઈએ તો ડેમેજ રિસ્ક, તમારું ઇક્વિપમેન્ટ ડેમેજ થવાના જે ચાન્સીસ છે, રિસ્ક ફેક્ટર છે, વધી જાય છે, જેના કારણે ઘણા બધા લોસીસ થતા હોય છે। એફિશિયન્સી એની જે મશીનની કાર્ય કરવાની ક્ષમતા છે એ ડિક્રીઝ થતી હોય, આઉટપુટ ઓછું થઈ જાય, પ્રોડક્શન એના કારણે શું થાય છે, ઘટે છે। ધેરફોર ઇટ ઇઝ બેટર ટુ ગો ફોર પ્રોપર સર્વિસિંગ, જેથી પ્રોપર સર્વિસિંગ પ્રોપર મેન્ટેનન્સ થવું જરૂરી છે। એવરી પાવર ટ્રાન્સફોર્મર હેઝ યુઝફુલ 30 years ઓફ લાઈફ, ધેટ ડઝન્ટ મીન ધેટ ઇટ કેન નોટ વર્ક બિયોન્ડ ધીસ લિમિટ। રિસ પ્રૂવ ધેટ અ મશીન કેન વર્ક મોર દેન ઇટ્સ લાઈફ ટાઈમ ઇફ અ પ્રોપર સર્વિસિંગ ઇઝ ગિવન ટુ ઇટ। દરેકે દરેક જેટલા બી પાવર ટ્રાન્સફોર્મર છે એ ટ્રાન્સફોર્મરની લાઈફ અરાઉન્ડ 30 યર્સની હોય છે। એનો મતલબ એવો નથી કે 30 વર્ષથી વધારે ટકી શકતા નથી, ક્લિયર? એ પણ પ્રૂવ કરવામાં આવ્યું છે કે જો તમે કોઈ પણ ઇક્વિપમેન્ટ મશીન હોય એનું જો રેગ્યુલર તમે મેન્ટેનન્સ સર્વિસિંગ કરાવો તો એની જે લિમિટ છે એ લિમિટ કરતાં વધારે સમય સુધી સારી રીતે ચાલી શકે છે। દેર ઇઝ અ લિસ્ટ ઓફ ટેકનિક્સ ઇન અ પાવર ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સ વિચ શુડ બી કેરીડ આઉટ। ધીઝ આર ડ્રીહાઇડ્રેશન, ફિલ્ટરેશન ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ, ઓવરઓલિંગ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ। સિમ્પલ હું સિલિકા જેલની વાત કરું તો સિલિકા જેલ જ્યારે મોઇશ્ચર એબ્ઝોર્બ કરે છે ત્યારે એનો કલર જે છે એ ચેન્જ થઈ જાય છે, બ્લુમાંથી પિંક કલર થઈ જાય છે।
એ સિવાય ટ્રાન્સફોર્મરની જોડે જેટલા બી પ્રોટેક્ટિવ ડિવાઇસ છે, રિલે, ગ્લુકોઝ રિલે છે, પ્રેશર રિલીફ વાલ્વ છે, એક્સપ્લોઝન વેન છે, તો દરેકે દરેક પાર્ટ્સ, દરેકે દરેક એસેસરીઝનું મેન્ટેનન્સ થવું જરૂરી છે. જો તમે રેગ્યુલર ટ્રાન્સફોર્મરના જેટલા બી પાર્ટ્સ એનું જો રેગ્યુલર મેન્ટેનન્સ સર્વિસિંગ નહીં કરો તો એ પાર્ટ્સ ડેમેજ થશે અને એના કારણે તમારું જે સર્વિસિંગ છે, કારણ કે જે ટ્રાન્સફોર્મર છે મેઇન કોની સાથે સંકળાયેલું હોય છે, પાવર સિસ્ટમ સાથે, સબસ્ટેશન સાથે સંકળાયેલું હોય છે, ક્લિયર. જો ટ્રાન્સફોર્મર તમારું શટડાઉન થશે, ઇટ મીન્સ કે એની સાથે કનેક્ટેડ બધા જ કન્ઝ્યુમરને સપ્લાય મળતો અટકી જશે. ઇન્ડસ્ટ્રીઝ હશે તો જો સપ્લાય ડિસકનેક્ટ થશે, ઇટ મીન કે એનું પ્રોડક્શન અટકી જશે, તો અલ્ટિમેટલી લોસ થવાના ચાન્સીસ વધારે છે. તો દરેકે દરેક વસ્તુ ટ્રાન્સફોર્મર મેન્ટેનન્સની અંદર બધી જ વસ્તુ આવે છે. ડિહાઇડ્રેશન, ફિલ્ટરેશન ઓફ ઓઇલ આવે છે, ઓવરઓલિંગ મીન્સ કે ટ્રાન્સફોર્મરનું દરેકે દરેક પાર્ટ્સ અલગ કરવાના છે, ડેમેજ પાર્ટ્સને રિપ્લેસ કરવાના છે, અને ત્યાર પછી એનું એસેમ્બલિંગ કરીને ફરીવાર એનું ઇલેક્ટ્રિકલ ટેસ્ટિંગ કરવાનું છે કે પ્રોપર વર્ક કરે છે, કે દરેકે દરેક વસ્તુ મેન્ટેનન્સમાં આવે છે. એબવ ઓલ ધીસ ટેસ્ટ આર ઇન્ક્લુડિંગ ઇન મેન્ટેનન્સ. ધીસ ટેસ્ટ નોટ ઓનલી હેલ્પ ટુ કીપ યોર ટ્રાન્સફોર્મર હેલ્ધી, બટ ઇટ વિલ ઓલ્સો ઇન્ક્રીઝ ધ એજ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ ડિક્રીઝ ધી ડેમેજ રિસ્ક. આ જો આ દરેકે દરેક વસ્તુ જો તમે એનું મેન્ટેનન્સ કરો છો, તો મેન્ટેનન્સ કરવાની સાથે સાથે શું થશે, ટ્રાન્સફોર્મરની લાઈફ ઇન્ક્રીઝ થતી નથી, ક્લિયર. લાઈફ ઇન્ક્રીઝ થવાની સાથે સાથે જે ડેમેજ રિસ્ક, જે ફોલ્ટ થવાના ચાન્સીસ છે, એ પણ શું થાય છે, ઘટી જાય છે, અને તમારું ટ્રાન્સફોર્મર રેગ્યુલરલી પ્રોપર વર્ક કરી શકે છે, ક્લિયર. તો ધીસ ઇઝ ધી સિગ્નિફિકન્સ ઓફ ટ્રાન્સફોર્મરનું જે મેન્ટેનન્સ છે એનું ઇમ્પોર્ટન્સ શા માટે છે, તો પાવર સેક્ટર સાથે જોડાયેલું છે, દરેકે દરેક ઇન્ડસ્ટ્રી એની સાથે જોડાયેલી હોય છે, ક્લિયર. વાઇડલી યુઝ થતું ઇક્વિપમેન્ટ છે, જો તમે ટ્રાન્સફોર્મરનું રેગ્યુલર મેન્ટેનન્સ ના કરો તો એનાથી ઘણા બધા લોસીસ થવાના ચાન્સીસ રહેલા છે. પાર્ટ્સ ઓફ ધ ટ્રાન્સફોર્મર, તમારે ખાલી આમાં ક્વેશ્ચન એવું પૂછાય છે કે લિસ્ટ આઉટ એસેસરીઝ ઓફ, લિસ્ટ આઉટ પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરના પાર્ટ્સ અથવા તો ટ્રાન્સફોર્મરની એસેસરીઝના નામ આપો, જે બે અથવા તો ત્રણ માર્કમાં ક્વેશ્ચન પૂછાય છે. અહીંયા આપણે દરેકે દરેક પાર્ટ્સ જોઈએ છે અને પાર્ટ્સનું ખાલી ફંક્શન જોઈશું. ઓલરેડી જે તમે ટ્રાન્સફોર્મર છે એ ડીસી મશીન હોય, એસી મશીનના એના પાર્ટ્સ વિશે, એના વર્કિંગ વિશે ઓલરેડી તમે જોઈ લીધેલું છે. અહીંયા આપણે ઓનલી ફોર એક રિવિઝન કરી રહ્યા છીએ. તો પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર, ક્લિયર. તો બેઝિક પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરના બેઝિક પાર્ટ્સ કયા કયા છે? પહેલો તો ધીઝ આર ધી બેઝિક કમ્પોનન્ટ્સ ઓર પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર. ફર્સ્ટ વન ઇઝ લેમિનેટેડ કોર, મીન્સ કોર. સેકન્ડ વન ઇઝ વાઇન્ડિંગ. ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ઓર ઇન્સ્યુલેશન, ઇન્સ્યુલેટિંગ પેપર તમે જે કહી શકો. બીજું છે ટ્રાન્સફોર્મર ઓઇલ, ટેપ ચેન્જર, ઓઇલ કન્ઝ્યુમેટર, બ્રીધર એન્ડ કુલિંગ ટ્યુબ્સ. આના સિવાય બી ઘણા પાર્ટ્સ છે જેમાં એક્સપ્લોઝન વેન્ટ આવી શકે છે, પ્રેશર રિલીફ વાલ્વ આવી શકે છે, ક્લિયર. તમને જેટલા નામ યાદ રહે, જો બે માર્કમાં ક્વેશ્ચન પૂછાય તો તમારે આઠેક એસેસરીઝના નામ યાદ રાખવાના છે, ને આઠેક એસેસરીઝના નામ તમારી જે પેપર છે, એક્ઝામ પેપર શીટમાં, આન્સર શીટમાં લખવાના રહેશે, ક્લિયર. ગ્લુકોઝ રિલે પણ હોઈ શકે છે. હવે વન બાય વન આપણે જોઈએ છે. ફર્સ્ટ વન ઇઝ કો, સેલ ટાઇપ લેમિનેશન અને કોર ટાઇપ લેમિનેશન. ઈઆઈ લેમિનેશન છે, ઈઈ લેમિનેશન છે, એલએલ લેમિનેશન અને યુઆઈ લેમિનેશન. તમને પ્રોપર મેં ખાલી ઇમેજ દર્શાવેલી છે. અહીંયા આપણે કોર શું છે, કોરનું ફંક્શન ખાલી યાદ રાખવાનું છે, વધારાનું કે પણ મેં ઇમેજ એટલા માટે ઇન્ડિકેટ કરી છે કે તમને વધારે અંદાજ આવે. સિમ્પલ કોર સ્ટ્રક્ચર, ઘણી બધી સીટ છે, એકબીજા સાથે ભેગી એકઠી કરવામાં આવે છે, ક્લિયર, જોઈન્ટ કરી છે. લેમિનેશન છે, કો સ્ટ્રક્ચર છે. જ્યારે સીટને એક સાઈડ ભેગી કરો છો, એના પછી એની હોલ્ડિંગ ફ્રેમ આવે છે. આ સીટને આખી એની જે હોલ્ડિંગ ફ્રેમ છે એમાં મૂકવામાં આવે છે, ક્લિયર. નેક્સ્ટ એની ડિઝાઇન આ રીતની થશે અને આની ઉપર વાઇન્ડિંગને વાઉન્ડ કરવામાં આવે છે, ક્લિયર. આ સિમ્પલ થયું તમારું કોર સ્ટ્રક્ચર. આપણે ફંક્શન યાદ રાખવું છે, કોર શું કરે છે. ધ કોર એક્ટ્સ એઝ અ સપોર્ટિવ વાઇન્ડિંગ, વાઇન્ડિંગને સપોર્ટ કરવાનું કામ કોણ કરે છે, કોર કરે છે.
બીજી વસ્તુ એનું મેઇન ફંક્શન કે મેગ્નેટિક પાથ પ્રોવાઈડ કરે છે. કોને? લો રિલક્ટન્સ પાથ પ્રોવાઈડ ટુ ધ મેગ્નેટિક ફ્લક્સ. ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન ઉપર વર્ક કરે છે. ક્લિયર? તો અહીંયા જે ફ્લો થશે એ કોનો ફ્લો થશે? મેગ્નેટિક ફ્લક્સનો ફ્લો થશે. એ મેગ્નેટિક ફ્લક્સને લો રિલક્ટન્સ પાથ, જે પ્રમાણે કરંટને ઓછા રેઝિસ્ટન્સવાળો પાથ હોય છે, એ જ પ્રમાણે મેગ્નેટિક ફ્લક્સને લો રિલક્ટન્સ પાથ પ્રોવાઈડ કરવાનું કાર્ય કરે છે કોર. કોર પહેલું ફંક્શન શું છે? તો વાઇન્ડિંગને સપોર્ટ કરે છે. અને બીજું ફંક્શન છે એનું પ્રોવાઈડ લો રિલક્ટન્સ પાથ ટુ ધી ફોર ધ ફ્લો ઓફ ઇલેક્ટ્રિક મેગ્નેટિક ફ્લક્સ. મેગ્નેટિક ફ્લક્સને લો રિલક્ટન્સ પાથ પ્રોવાઈડ કરે છે અને વાઇન્ડિંગને સપોર્ટ કરવાનું કામ કરે છે. શેનું બનેલું છે? તો ઇટ ઇઝ મેડ ઓફ લેમિનેટેડ સોફ્ટ આયર્ન કોર ઇન ઓર્ડર ટુ રિડ્યુસ એડી કરંટ લોસીસ એન્ડ હિસ્ટ્રીસ લોસીસ. મેં તમને જે એક રોલ બતાવ્યો હતો એ રોલ શું છે? લેમિનેશન છે, સોફ્ટ આયર્નનું લેમિનેશન હશે. શા માટે એ કોરને લેમિનેટ કરવામાં આવે છે? તો એડી કરંટ લોસીસ અથવા તો હિસ્ટ્રીસ લોસીસ રિડ્યુસ કરવા માટે એ તમારી કોર છે એનું લેમિનેશન કરવામાં આવે છે. ધ કમ્પોઝિશન ઓફ ટ્રાન્સફોર્મર કોર ડિપેન્ડ્સ ઓન સચ એઝ ફેક્ટર્સ વોલ્ટેજ કરંટ એન્ડ ફ્રિકવન્સી. ટ્રાન્સફોર્મર કોરનું જે કમ્પોઝિશન છે કોના ઉપર ડિપેન્ડન્ટ હશે? તો કરંટ, વોલ્ટેજ અને ફ્રિકવન્સી ઉપર ડિપેન્ડન્ટ હશે. ધ ડાયામીટર ઓફ ટ્રાન્સફોર્મર કોર ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ કોપર લોસ એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધી આયર્ન લોસ. આયર્ન લોસ કોન્સ્ટન્ટ લોસીસ છે, કોપર લોસ વેરિયેબલ લોસીસ છે. જો કોરનો જે ડાયામીટર છે એ ડાયામીટર કોની ઉપર ડિપેન્ડન્ટ છે? વિચ ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ ધ કોર લોસ એન્ડ ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધી આયર્ન લોસ. સિમ્પલ, અહીં આપણે કોર સ્ટ્રક્ચર છે, કોર વિશે આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની છે. સિમ્પલ કે કોર સપોર્ટ કરે છે વાઇન્ડિંગને. બીજી વસ્તુ, લો રિલક્ટન્સ પાથ પ્રોવાઈડ કરે છે મેગ્નેટિક ફ્લક્સને. લેમિનેટેડ હોય છે એડી કરંટ અને હિસ્ટ્રીસ લોસીસ રિડ્યુસ કરવા માટે. એનું કમ્પોઝિશન જે છે વોલ્ટેજ, કરંટ અને ફ્રિકવન્સી પર ડિપેન્ડન્ટ છે. ડાયામીટર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ કોપર લોસ, ઇન્વર્સલી પ્રપોર્શનલ ટુ ધ આયર્ન લોસ. કોરનું ખાલી તમારે ફંક્શન ખાસ યાદ રાખવાનું છે, બીજું વધારે કંઈ રાખવાની જરૂર યાદ રાખવાની જરૂર નથી ફોર ધીસ સબ્જેક્ટ ઓનલી. ક્લિયર? ધેન ધ ડાયામીટર કોર ઇઝ ઇન્ક્રીઝ ધ વાઇઝા વર્ષા. ઇટ મીન્સ જો એનો ડાયામીટર, આપણે જે અગાઉ કીધું કે ડાયામીટર ઓફ ટ્રાન્સફોર્મર કોર ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ કોપર લોસ, જો એનો ડાયામીટર વધે છે તો કોપર લોસ વધશે, ડાયામીટર ઓછો થશે તો કોપર લોસ ઘટશે. ક્લિયર? એટલે કોપર લોસ તમારે જો રિડ્યુસ રાખવો હોય તો એનો ડાયામીટર પ્રમાણમાં કેવો રાખવાનો છે? ઓછો. સેકન્ડ વન છે વાઇન્ડિંગ. તો કોર ટાઈપ વાઇન્ડિંગ, સેલ ટાઈપ વાઇન્ડિંગ. કોર ટાઈપ વાઇન્ડિંગ એટલે જેમાં શું હશે? કોરની સરાઉન્ડિંગ વાઇન્ડિંગ હશે. ક્લિયર? સેલ ટાઈપ વાઇન્ડિંગ ઇટ મીન્સ કે વાઇન્ડિંગની સરાઉન્ડિંગ કોર હશે. અહીંયા તમે જોઈ શકો છો કોર છે, કોરની સરાઉન્ડિંગ શું છે? વાઇન્ડિંગ છે. અને અહીંયા સેલ ટાઈપમાં જોઈજો, વાઇન્ડિંગની સરાઉન્ડિંગ શું છે? કોર છે. આ થ્રી ફેઝ છે અને આ સિંગલ ફેઝ છે. કે જેમાં કોરની સરાઉન્ડિંગ વાઇન્ડિંગ હોય એને આપણે કોર ટાઈપ ટ્રાન્સફોર્મર કહીએ છીએ. અને જેમાં વાઇન્ડિંગની સરાઉન્ડિંગ કોર આવેલી હોય એને આપણે સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર તરીકે ઓળખીએ છીએ. અગેન વાઇન્ડિંગ, તો ટુ સેટ્સ ઓફ વાઇન્ડિંગ્સ આર મેડ ઓવર ધી ટ્રાન્સફોર્મર કોર એન્ડ આર ઇન્સ્યુલેટેડ ફ્રોમ ઈચ અધર. વાઇન્ડિંગ કન્સિસ્ટ ઓફ સેવરલ ટન્સ ઓફ કોપર કન્ડક્ટર્સ બંડલ્સ ટુગેધર એન્ડ કનેક્ટેડ ઇન સિરીઝ. સિમ્પલ, વાઇન્ડિંગ સાને લઈ લેશે તો કોપરની બનેલી હશે. કોપરના નંબર ઓફ ટન્સ હશે જેને એકઠા કરેલા હશે. એ કોપરના ટન્સની વચ્ચે આપણે સાનું રાખેલું છે, ઇન્સ્યુલેશન રાખેલું હશે. ઇન્સ્યુલેશન શા માટે? કારણ કે તમારી વાઇન્ડિંગ શોર્ટ ના થાય એટલા માટે એ વાઇન્ડિંગની વચ્ચે શું રાખવામાં આવે છે? પેપર ઇન્સ્યુલેશન રાખવામાં આવે છે. ક્લિયર? કદાચ તમે તમારો જે ફેન હશે, નોર્મલી હું ફેનની વાત કરું છું, જ્યારે ફેન હશે, ફેનની જે રોટર છે એનું જો જ્યારે પણ તમે વાઇન્ડિંગ કાઢશો તો એ વાઇન્ડિંગની વચ્ચે તમને એક પેપર ઇન્સ્યુલેશન જોવા મળે છે. સિમ્પલ એનું ફંક્શન શું છે? કે તમારી વાઇન્ડિંગ શોર્ટ ના થાય એટલા માટે.
નંબર ઓફ ટર્ન્સ છે અને એ બધા જ કેવા કનેક્ટેડ હશે, સિરીઝમાં કનેક્ટેડ હશે. વાઇન્ડિંગ કેન બી ક્લાસિફાઈડ ઇન ટુ ડિફરન્ટ વેઝ બેઝ ઓન ધી ઇનપુટ એન્ડ આઉટપુટ સપ્લાય બેઝ ઓન ધ વોલ્ટેજ રેન્જ. વાઇન્ડિંગને તમે HV અને LV વાઇન્ડિંગ જે આપણે કહીએ છીએ, હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, લો વોલ્ટેજ વાઇન્ડિંગ, પ્રાઇમરી વાઇન્ડિંગ અને સેકન્ડરી વાઇન્ડિંગ, મીન્સ કે ઇનપુટ અને આઉટપુટના આધારે, વોલ્ટેજના આધારે એને ક્લાસિફાય આપણે કરી શકીએ છીએ. ઇનપુટ આઉટપુટ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે પ્રાઇમરી વાઇન્ડિંગ એન્ડ સેકન્ડરી વાઇન્ડિંગ, ધીઝ આર ધ વાઇન્ડિંગ વિચ ધ ઇનપુટ વોલ્ટેજ ઇઝ એપ્લાય. પ્રાઇમરી કે જે જગ્યાએ ઇનપુટ વોલ્ટેજને એપ્લાય કરતો એને આપણે પ્રાઇમરી વાઇન્ડિંગ કહીએ છીએ. સેકન્ડરી કે જ્યાંથી આપણને આઉટપુટ મળતો હોય એને આપણે સેકન્ડરી વાઇન્ડિંગ તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? ઇનપુટ આઉટપુટ પ્રમાણે સપ્લાય પ્રમાણે ક્લાસિફાય થાય તો બે પ્રકાર, પ્રાઇમરી અને સેકન્ડરી. પ્રાઇમરી એટલે ઇનપુટ, સેકન્ડરી એટલે આઉટપુટ. અને વોલ્ટેજના આધારે જો કરવાનું હોય તો હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ એન્ડ લો વોલ્ટેજ વાઇન્ડિંગ. હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગમાં શું હશે, નોર્મલી જે નંબર ઓફ ટર્ન્સ હશે, કોપરના જે નંબર ઓફ ટર્ન્સ હશે વધારે હશે. લો વોલ્ટેજ કરતા મલ્ટિપલમાં હશે અને લો વોલ્ટેજ વાઇન્ડિંગમાં નંબર ઓફ ટર્ન્સ પ્રમાણમાં ઓછા હશે. ક્લિયર? જે ઓલરેડી તમે DC મશીન જે તમારું ચેપ્ટર છે એમાં વોલ્ટેજ રેશિયો, ટર્ન્સ રેશિયો જે થિયરી હતી એમાં તમે ઓલરેડી જોઈ શકો, જેમ જેમ વોલ્ટેજનું લેવલ વધે છે એમ નંબર ઓફ ટર્ન્સ વધે છે. વોલ્ટેજનું લેવલ જેવું ઓછું, નંબર ઓફ ટર્ન્સ ઓછા. હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ ઇટ મીન્સ કે નંબર ઓફ ટર્ન્સ વધારે હશે, લો વોલ્ટેજ વાઇન્ડિંગ ઇટ મીન્સ કે નંબર ઓફ ટર્ન્સ કેવા હશે, ઓછા હશે. એટલે હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગમાં જેટલા ટર્ન્સ વધારે એટલા માટે તમારે જે કોપર કન્ડક્ટર છે, જે કન્ડક્ટર યુઝ થાય છે એ થીનર હશે. ક્લિયર? થીન એટલે કે પાતળો હશે. જ્યારે જેટલા ટર્ન્સ વધારે એટલો કોપર કન્ડક્ટરની જે જાડાઈ છે એ પ્રમાણમાં ઓછી રહેશે, અને જેટલા નંબર ઓફ ટર્ન્સ ઓછા એટલા કોપર કન્ડક્ટરની જાડાઈ પ્રમાણમાં વધારે રહેતી હોય છે. ક્લિયર? હાઈ વોલ્ટેજ વાઇન્ડિંગ, લો વોલ્ટેજ વાઇન્ડિંગ થઈ ગઈ. નેક્સ્ટ આપણે જોઈએ છે ઇન્સ્યુલેટિંગ મટિરિયલ. ઇન્સ્યુલેટિંગ પેપર એન્ડ કાર્ડબોર્ડ, જે કીધું પેપરનો યુઝ થાય છે, કાર્ડબોર્ડ વિચ આર યુઝ ફોર ટ્રાન્સફોર્મર ટુ આઇસોલેટ પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગ છે એ બંને વાઇન્ડિંગને આઇસોલેટ એકબીજાથી અલગ રાખવા માટે જ પેપરનો યુઝ થાય છે. નહીં તો શું થશે, તમારી એ વાઇન્ડિંગ એકબીજા સાથે શું થશે, શોર્ટ થશે. ટ્રાન્સફોર્મર ઓઇલ ઇઝ અનધર ઇન્સ્યુલેટિંગ મટિરિયલ. પેપરની જગ્યાએ આપણે ટ્રાન્સફોર્મર ઓઇલનો પણ યુઝ કરી શકીએ છીએ. ટ્રાન્સફોર્મર ઓઇલ પરફોર્મ્સ ટુ ઇમ્પોર્ટન્ટ ફંક્શન. ઇન એડિશન એ ઇન્સ્યુલેટિંગ મીડિયમની સાથે સાથે કુલિંગ પર્પઝ માટે પણ આપણે એનો યુઝ કરી શકીએ છીએ, કારણ કે તમારી ઓલરેડી જે ટ્રાન્સફોર્મર ટેન્ક છે ઓઇલથી ફૂલફિલ હોય છે. ક્લિયર? તો ઇન્સ્યુલેટિંગ મટિરિયલ, પેપર ઇન્સ્યુલેટેડ, ઓઇલ ઇન્સ્યુલેટેડ આપણે ઇન્સ્યુલેટિંગ મટિરિયલનો યુઝ કરી શકીએ છીએ. ઓઇલ ઇન્સ્યુલેટિંગ મટિરિયલ બીજો એડિશનમાં પણ આપણે યુઝ કરી શકીએ, કે એનાથી આપણે એનો ઉપયોગ આપણે કુલિંગ પર્પઝમાં માટે કોર અને વાઇન્ડિંગને કુલિંગ કરવા માટે અથવા તો ઠંડી રાખવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. ક્લિયર? મેઇનલી ઇન્સ્યુલેટિંગ મટિરિયલનો યુઝ શું છે, કે વાઇન્ડિંગને શોર્ટ થતી અટકાવે છે. મીન્સ કે પ્રાઇમરી અને સેકન્ડરી વાઇન્ડિંગની વચ્ચે આપણે ઇન્સ્યુલેટિંગ પેપર મૂકીએ છીએ, જેથી કરીને શું થાય કે બંને વાઇન્ડિંગ એકબીજા સાથે શોર્ટ ના થાય. ક્લિયર? મેં કીધું એ પ્રમાણે કે કોર અને વાઇન્ડિંગ જે છે સંપૂર્ણપણે ક્યાં હશે, ઓઇલની અંદર હશે, એટલે કુલિંગ પર્પઝ માટે આપણે ઇઝીલી એનો ઓઇલનો યુઝ કરી શકીએ છીએ. કારણ કે આખી તમારી જે ટ્રાન્સફોર્મરની મેઇન ટેન્ક છે જેની અંદર કોર અને વાઇન્ડિંગ રહેલું છે ફૂલફિલ હશે ઓઇલથી. હવે આવે છે કન્ઝર્વેટર ટેન્ક. તો સિમ્પલ આ મેં ટ્રાન્સફોર્મર મૂક્યું છે, ઉપરનું જે ટાંકીવાળો ભાગ છે એને આપણે કન્ઝર્વેટર ટેન્ક કહીએ છીએ, અને આ જે આખો પોર્શન છે તમારો, આ જે પોર્શન છે એ આખી મેઇન ટેન્ક થશે. બે ટેન્ક યુઝ થાય છે, મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્ક. ક્લિયર? કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્ક. મેઇન ટેન્ક જે છે એ ફૂલ ફિલ હશે ઓઇલથી, જ્યારે કન્ઝર્વેટર ટેન્કમાં ટેન્ક જે છે એ ઓઇલથી અડધી ભરેલી હશે, અને અડધો જે પોર્શન હશે એમાં શું હશે, હવા રહેલી હશે. કન્ઝર્વેટર ટેન્કનો ઉપયોગ નોર્મલી
ઓઇલ સ્ટોર કરવા માટે જ થાય છે. નોર્મલી તમારું જે ટ્રાન્સફોર્મર ટેન્ક છે, હવે જ્યારે લોડેડ કન્ડિશનમાં હશે તમારું ટ્રાન્સફોર્મર, ત્યારે શું થશે કે મેઇન ટેન્કની અંદર રહેલું જે ઓઇલ છે એ ઓઇલનું ધીરે ધીરે શું થાય છે, એક્સપાન્શન થાય છે. નોર્મલી આપણે દૂધની તપેલી જ્યારે તમે ગેસ ઉપર મૂકો છો ત્યારે શું થશે કે ધીરે ધીરે દૂધ ગરમ થશે, દૂધ એક્સપાન્ડ થશે અને ધીરે ધીરે એનું લેવલ જે છે તપેલીની અંદર દૂધનું જે લેવલ છે, આપણે ગુજરાતી ભાષામાં કહીએ છીએ ઉભરો આવે છે. સેમ થિંગ એની અંદર થાય છે ટ્રાન્સફોર્મરની જે મેઇન ટેન્ક છે એમાં, કે જ્યારે લોડિંગ કન્ડિશનમાં હશે એ ડ્યુરેશનમાં જેમ જેમ અંદરનું ટેમ્પરેચર, વાઇન્ડિંગ ટેમ્પરેચર વધતું જાય છે, કુલનું ટેમ્પરેચર વધે છે, એ ટેમ્પરેચરના કારણે વાઇન્ડિંગના ટેમ્પરેચર વધવાને કારણે એનું જે ઓઇલ છે ઓઇલનું ટેમ્પરેચર વધે છે, એનું એક્સપાન્શન થવા માંડે છે અને એને લેવલ ધીરે ધીરે વધતું જાય છે. ક્લિયર? અને એ ઓઇલને કન્ઝર્વ કરવા માટે આપણે કન્ઝર્વેટર ટેન્કનો યુઝ કરીએ છીએ. ધ કન્ઝર્વેટર કન્ઝર્વ ધી ટ્રાન્સફોર્મર ઓઇલ. ઇટ ઇઝ એન એરટાઇટ મેટાલિક સિલિન્ડ્રિકલ ડ્રમ દેટ ઇઝ ફિટેડ અબોવ ધી ટ્રાન્સફોર્મર ટેન્ક ઓર મેઇન ટેન્કની ઉપર રાખવામાં આવે છે. The conservator is connected to the main tank inside the transformer, which is completely filled with the transformer oil through the pipeline. Normally, the conservator tank is kept on the main tank. તો સિમ્પલ તમારું જે કન્ઝર્વેટર હતું, કન્ઝર્વેટરનું મેઇન ફંક્શન કે જ્યારે મેઇન ટેન્ક જે છે, મેઇન ટેન્કમાં તમારું જે ટ્રાન્સફોર્મર વાઇન્ડિંગ છે, ટ્રાન્સફોર્મર જ્યારે લોડિંગ કન્ડિશનમાં હોય છે ત્યારે ટ્રાન્સફોર્મરની જે વાઇન્ડિંગ છે એનું ટેમ્પરેચર વધતું જાય છે અને એ ટેમ્પરેચર વધવાના કારણે તમારું મેઇન ટેન્કનું જે ઓઇલ છે શું થાય છે, એક્સપાન્ડ થવાનું શરૂ કરે છે, વિસ્તરે છે. મેં કીધું એ પ્રમાણે કે જ્યારે તપેલી હોય છે, તપેલીમાં જ્યારે તમે દૂધ ઉકાળો છો ત્યારે સિમ્પલ ધીરે ધીરે ગરમ થાય છે અને એ દૂધ ધીરે ધીરે એક્સપાન્ડ થવાની શરૂઆત કરે છે અને એક સમય એવો આવે છે કે એ દૂધ ઉભરાઈ જાય છે. સિમ્પલ. તો ટ્રાન્સફોર્મરના કેસમાં જે મેઇન ટેન્ક છે, મેઇન ટેન્કમાં જે ઓઇલનું એક્સપાન્શન થઈ ગયું છે, એ ઓઇલ એક્સપાન્ડ થયેલા ઓઇલને સ્પેસ પ્રોવાઈડ કોણ કરે છે? તો એક કન્ઝર્વેટર ટેન્ક પ્રોવાઈડ કરે છે. ઇટ્સ અ વન ટાઈપ ઓફ રિઝર્વર, કે જે જગ્યાએ આપણે રિઝર્વર, ઇટ મીન્સ કે જે જગ્યાએ પાણીનો સ્ટોર કરતા હોય એને રિઝર્વર, સરોવરના નામથી ઓળખે છે. અહીંયા આપણે શાનો સ્ટોર કરીએ છીએ? ઓઇલનો. મેઇન ટેન્કમાંથી જ્યારે ઓઇલનું એક્સપાન્શન થશે એ સમયે મેઇન પાઇપ્સની મદદથી મેઇન ટેન્કમાંનું જે એક્સપાન્શન થયેલું ઓઇલ છે એ ક્યાં જમા થાય છે? તો કન્ઝર્વેટર ટેન્કમાં જમા થાય છે. કન્ઝર્વેટર ટેન્કમાં હાફ પોર્શન જે હશે એ શાના વડે હશે? હવાથી ભરેલો હશે. કન્ઝર્વેટર નું મેઇન ફંક્શન કે જ્યારે ઓઇલનું એક્સપાન્શન થાય છે એ એક્સપાન્શન થયેલા ઓઇલને કન્ઝર્વ કરવાનું છે, સ્ટોર કરવાનું કામ કોણ કરે છે? તમારું કન્ઝર્વેટર કરે છે. અને પછી જે બ્રીધર, ઇટ મીન્સ કે શ્વાસોશ્વાસની આપણે જે પ્રક્રિયા છે, શ્વાસ ઉશ્વાસની પ્રક્રિયા. શ્વાસ એટલે કે આપણે જે ઓક્સિજન છે અંદરની તરફ ખેંચીએ છીએ અને ઉશ્વાસ ઇટ મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડને બહાર ફેંકીએ છીએ. તો ટ્રાન્સફોર્મરનું જે બ્રીધર છે, બ્રીધરનું કામ પણ એ જ છે. કે જ્યારે કન્ઝર્વેટરમાં મેં કીધું એ પ્રમાણે કે અડધો પોર્શન જે હશે એ હવા હશે અને અડધો પોર્શન શું હશે? એક્સપાન્શન થયેલું ઓઇલ હશે. હવે જ્યારે તમારું ટ્રાન્સફોર્મર લોડિંગ કન્ડિશનમાં હશે, જ્યારે ટેમ્પરેચર વધારે હશે, એ સમય શું થશે કે ઓઇલનું એક્સપાન્શન થશે, ઓઇલ એક્સપાન્શન થશે, કન્ઝર્વેટર ટેન્કમાં જશે અને એ કન્ઝર્વેટર ટેન્કમાં એ ઓઇલનું લેવલ વધવાને કારણે હવા બ્રીધર મારફતે ક્યાં આવે છે? બહાર આવે છે. ક્લિયર? પરંતુ જ્યારે ટેમ્પરેચર ઓછું થશે એવા સંજોગોમાં એ ઓઇલ નું લેવલ જે છે કન્ઝર્વેટર ટેન્કમાં પ્રમાણમાં ઓછું થશે. ક્લિયર? અને બ્રીધર મારફતે હવા ક્યાં આવે છે? કન્ઝર્વેટર ટેન્કમાં. તો આ જે ડ્યુરેશન છે, હવા બહાર જશે ક્યારે? કે ટેમ્પરેચર વધશે ત્યારે. હવા અંદર ક્યારે આવશે? કે ટેમ્પરેચર ડાઉન થશે ત્યારે. સિમ્પલ.
જમે જ્યારે તપેલી ઉપરનો જે સોરી ગેસ ઉપર મૂકેલી છે દૂધની તપેલી છે, જ્યારે તમે ગેસ ફૂલ કરો છો તો દૂધનું લેવલ વધે છે, ગેસનું સ્પીડ અરે ગેસનું લેવલ જે છે ઓછું કરો છો, મીન્સ કે ઓછી રેગ્યુલેટર છે એને તમે ઓછી ગરમી આપો છો તપેલીને, ઇટ મીન્સ કે દૂધનું લેવલ છે એમાં ધીરે ધીરે શું થાય છે, ડિક્રીઝ થાય છે. સેમ થિંગ થશે કે જ્યારે ટેમ્પરેચર વધતું હશે, વધેલું હશે ટેમ્પરેચર, લોડિંગ કન્ડિશનમાં હશે, ક્લિયર, એ જ ડ્યુરેશનમાં શું થશે, ઓઇલ એક્સપાન્શન થયું, કન્ઝર્વેટર ટેન્કમાં ગયું અને કન્ઝર્વેટર ટેન્કમાં રહેલી જે હવાનો જે પોર્શન છે એ ધીરે 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 શું થશે, ઓઇલનું લેવલ વધવાને કારણે હવા ને એ બ્રીધર મારફતે બહાર નીકળતી હશે, જે એની ઉશ્વાસની પ્રક્રિયા કહી શકો તમે. અને જ્યારે ટેમ્પરેચર ઓછું થાય છે, ઇટ મીન્સ કે તમારું ટ્રાન્સફોર્મર અનલોડિંગ કન્ડિશનમાં છે, ક્લિયર, તો એ અથવા તો શટડાઉન પીરિયડ છે, તો એવા ડ્યુરેશન દરમિયાન એનું જે ઓઇલનું ટેમ્પરેચર છે ધીરે ધીરે ડિક્રીઝ થશે. ઇટ મીન્સ કે બ્રીધર મારફતે હવા ઓઇલનું લેવલ ડિક્રીઝ થશે, હવાનું લેવલ વધતું જશે, બ્રીધર મારફતે હવા પાછી કન્ઝર્વેટર ટેન્કમાં આવે છે, ક્લિયર. તો એ થઈ તમારી શ્વાસની પ્રક્રિયા. તો બ્રીધર જે છે એ ટ્રાન્સફોર્મરનો શ્વાસોશ્વાસની પ્રક્રિયા કરતું એક પાર્ટ છે. હવે જ્યારે હવા બ્રીધર મારફતે અંદર આવતી હોય તો બ્રીધરની અંદર શું રહેલું હશે, સિલિકા જેલ. હવે આપણે એ પણ ધ્યાન રાખવાનું છે કે એ હવાની સાથે છે જે ભેજ પણ જો અંદર આવી જશે તો શું થશે, એ ભેજના કારણે ઓઇલની વિસ્કોસિટી વધી જાય છે, એ પણ ના થવું જોઈએ. એટલા માટે આપણે શું કહેવાનું કે બ્રીધરની અંદર આપણે ઓલરેડી પહેલાં શું રાખેલું છે, સિલિકા જેલ. સિલિકા જેલ શું કરે છે કે ઓઇલની અંદરનો જે બી ભેજ છે એ ભેજને શું કરે, હવાની અંદર જે ભેજ આવે છે એ ભેજને શું કરી દેશે, એબ્ઝોર્બ કરી દેશે. નોર્મલી જ્યારે સિલિકા જેલ તમે બ્રીધરની અંદર મૂકો છો ત્યારે એનો જે કલર હોય છે કેવો હશે, બ્લુ કલર હોય છે, પરંતુ જ્યારે ભેજ એબ્ઝોર્બ કરે છે ત્યારે એનો કલર શું થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે, અને એ કેવો કલર ધારણ કરે છે, તો પિંક કલર ધારણ કરે છે. તો નોર્મલી બ્રીધરનું ફંક્શન કે મોઇશ્ચર્સને એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. આ સિલિકા જેલની કદાચ તમે પડીકીઓ પણ જોઈ લેશે, કેટલીક ફૂડ પ્રોડક્ટ હશે, મેઇનલી ડ્રાયફ્રૂટ જે બહારની કંપનીઓનો છે એ ડ્રાયફ્રૂટ અથવા તો ફૂડ પ્રોડક્ટમાં આપણે નાની પડીકીઓ પણ તમે મૂકેલી જોવા મળશે. એનાથી શું થશે કે તમારી જે પ્રોડક્ટ છે એ લોંગ ટાઈમ સુધી જે બી ભેજ છે એનાથી સુરક્ષિત રહે છે અને લોંગ ટાઈમ સુધી સારી રહી શકે, એટલા માટે પડીકીઓ મૂકતા હોય છે. સિલિકા જેલની નાની નાની પડીકીઓ પણ આવે છે, ઘણી જગ્યાએ ફૂડ પ્રોડક્ટમાં પણ યુઝ થાય છે. અહીંયા આપણે ટ્રાન્સફોર્મની જ વાત કરીએ, ટ્રાન્સફોર્મમાં બ્રીધરનું ફંક્શન કે મોઇશ્ચર્સને એબ્ઝોર્બ કરે છે. બ્રીધરની અંદરની રહેલી જે સિલિકા જેલ છે એ સિલિકા જેલ શું કરે છે, નોર્મલી બ્લુ કલરની હોય છે, જ્યારે મોઇશ્ચર્સ એબ્ઝોર્બ કરે છે ત્યારે પિંક કલર ધારણ કરે છે. ઇટ્સ ધેટ ક્લિયર? બ્રીધર એટલે કે ટ્રાન્સફોર્મરનું નાક, શ્વાસોશ્વાસની પ્રક્રિયા આના થ્રુ થાય છે. બ્રીધર કંટ્રોલ્સ ધ મોઇશ્ચર્સ લેવલ ઇન ટ્રાન્સફોર્મર. મોઇશ્ચર્સ કેન અરાઇઝ વેન ટેમ્પરેચર વેરિએશન કોઝિસ એક્સપાન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ધ ઇન્સ્યુલેટિંગ ઓઇલ. મેં જે કીધું કે જ્યારે ટ્રાન્સફોર્મરની અંદર ઓઇલનું ટેમ્પરેચર વધે છે ત્યારે એનું એક્સપાન્શન થાય છે, અને ટેમ્પરેચર ડિક્રીઝ થાય છે ત્યારે ઓઇલનું કોન્ટ્રેક્શન થાય છે, મીન્સ કે ઓઇલનું લેવલ ધીરે ધીરે ડિક્રીઝ થતું જાય છે ઇનસાઇડ ધી કન્ઝર્વેટર. If the insulating oil encounters moisture, it can affect the paper insulation or may even lead the internal faults. Therefore, it is necessary that air entering the tank is moisture free. જો તમે હવાની સાથે સાથે ભેજને પણ એન્ટર થવા દો, ઇટ મીન્સ કે ઓઇલની વિસ્કોસિટી વધી જાય છે, જાડાઈ વધી જાય છે, ઇન્ટરનલ ફોલ્ટ થવાના ચાન્સીસ છે, પેપર ઇન્સ્યુલેશન જે છે એને પણ ડેમેજ થવાના ચાન્સીસ રહેલા છે, કારણ કે નોર્મલી હવા છે, હવાની સાથે સાથે શું આવશે, ઓક્સિજન આવે છે, ક્લિયર. તો ઓક્સિજન શું કરશે, પેપર ઇન્સ્યુલેશન જે છે એની સાથે પ્રક્રિયા કરે છે, કેમિકલ રિએક્શનથી જોડાય છે, અને એના કારણે શું ફોર્મેટ થાય છે, સ્લજ ફોર્મેટ થાય છે. સ્લજ એટલે કે ક્ષારી, અને એના કારણે એ શું સીધે સીધું ઓઇલમાં ભળી જાય છે, કારણ કે ટેન્ક આખી તમારી ઓઇલથી ફૂલફિલ છે. સ્લજ
નું ફોર્મેશન ઓઇલમાં થવા માંગે છે, ઓઇલની વિસ્કોસિટી જાડાઈ વધતી જાય છે. હવે નોર્મલી આપણું બ્લડ હોય, જો બ્લડ જાડું થઈ જાય, જાડું થાય તો બ્લડની વિસ્કોસિટી વધે તો આપણા બોડીના દરેકે દરેક પાર્ટમાં ઇઝીલી પહોંચી શકતું નથી. સેમ થિંગ ટ્રાન્સફોર્મરના દરેકે દરેક પાર્ટ્સ છે, એનો ખોરાક શું છે તો ઓઇલ છે, તો એ ઓઇલ દરેકે દરેક જગ્યાએ પહોંચી શકતું નથી, એના કારણે ઇન્ટરનલ ફોલ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે તમારું જે એર જે એન્ટર થાય છે ટેન્કની અંદર એ કેવી જોઈએ, મોઇસ્ચર ફ્રી જોઈએ. ધ ટ્રાન્સફોર્મર્સ બ્રીધર ઇઝ સિલિન્ડ્રિકલ કન્ટેનર ધેટ ઇઝ ફિલ્ડ વિથ સિલિકા જેલ. સિલિકા જેલથી ભરેલું હોય છે. નોર્મલી આનો બ્લુ કલર હોય છે, મોઇસ્ચર એબ્ઝોર્બ કરે તો પિંક કલર થઈ જાય છે. અગેન એક બીજો પાર્ટ છે ટેપ ચેન્જર. વાઇન્ડિંગ છે, ક્લિયર? નોર્મલી આ તમારી વાઇન્ડિંગ છે અને આ જે વાયર્સ દેખાયેલા છે એ શું છે, ટેપિંગ્સ કરેલા છે. ક્લિયર? ટેપ ચેન્જર શા માટે? ધ આઉટપુટ વોલ્ટેજ ઓફ ટ્રાન્સફોર્મ વેરી એકોર્ડિંગ ટુ ધ ઇનપુટ વોલ્ટેજ એન્ડ ધ લોડ. અથવા તો તમારું જે લોડ છે, લોડની જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે આઉટપુટ વોલ્ટેજ સેટ કરવા પડે. તો ડ્યુરિંગ ધી લોડેડ કન્ડિશન ધ વોલ્ટેજ ઓન ધ આઉટપુટ ટર્મિનલ ડિક્રીઝ, વાયર્સ ડ્યુરિંગ ઓફ લોડ કન્ડિશન ધ આઉટપુટ વોલ્ટેજ ઇન્ક્રીઝ. ઇન ઓર્ડર ટુ બેલેન્સ ધ વોલ્ટેજ વેરિએશન ટેપ ચેન્જર્સ આર યુઝ. ટેપ ચેન્જરનો મેઇન યુઝ શું છે કે આઉટપુટ વોલ્ટેજ હતો તો વોલ્ટેજનું જે લેવલ છે એને બેલેન્સ કરવા માટે, કારણ કે લોડિંગ કન્ડિશન હશે એ વખતે આઉટપુટ વોલ્ટેજ ઓછા રહેશે, પણ ઓફ લોડ કન્ડિશન હશે એ વખતે આઉટપુટ વોલ્ટેજ વધી જશે. તો આવી કન્ડિશનમાં વોલ્ટેજનું બેલેન્સ કરવા માટે આપણે ટેપ ચેન્જરનો યુઝ કરીએ છીએ, જેથી કરીને પ્રોપર સપ્લાય મેન્ટેન રહે. અને ટેપ ચેન્જર કેન બી ઇધર ઓન લોડ ટેપ ચેન્જર ઓર ઓફ લોડ. જો લોડિંગ કન્ડિશનમાં, લોડિંગ કન્ડિશનમાં જો ટેપ ચેન્જરને આપણે ઓનલોડ ટેપ ચેન્જર કહીએ છીએ, અને ઓફલોડ એટલે કે શટડાઉન કર્યા પછી જો ટેપ ચેન્જર, તો ઓફલોડ ટેપ ચેન્જર તરીકે ઓળખે, જે ઓલરેડી તમે ડીસી મશીનમાં ભણી ગયા. અહીંયા ખાલી ટેપ ચેન્જરનું ફંક્શન યાદ રાખવું છે, ઓનલોડ ઓફલોડ ટેપ ચેન્જર હોઈ શકે છે. ઓનલોડમાં શું થશે કે સપ્લાયને ઇન્ટરપ્ટ થયા વગર ચાલુ કન્ડિશનમાં તમે એના ટેપિંગ ચેન્જ કરી શકો છો, સપ્લાયમાં વેરિએશન લાવી શકો છો. ઓટોમેટિક ટેપ ચેન્જર્સ આર ઓલ્સો અવેલેબલ. ઓફલોડમાં તમારે સપ્લાયથી એને ડિસ્કનેક્ટ કરવું પડે છે, ઓનલોડમાં વિધાઉટ આઇસોલેટિંગ ટ્રાન્સફોર્મ ફ્રોમ ધ સપ્લાયથી ડિસ્કનેક્ટ કર્યા વગર જ અથવા આઇસોલેટ કર્યા વગર એને તમે ટેપિંગ ચેન્જ કરી શકો, એને ઓનલોડ કહેવાય. ઓફલોડ સપ્લાય ડિસ્કનેક્ટ કરો, આઇસોલેટ કરો, અને પછી જો એના ટેપિંગ ચેન્જ થાય તો ઓફલોડ ટેપ ચેન્જર છે. સિમ્પલ, જે વોલ્ટેજનું વેરિએશન આવે છે એ વેરિએશનને બેલેન્સ કરવા માટે આપણે ટેપ ચેન્જરનો યુઝ કરીએ છીએ. મેઇનલી સેકન્ડરી સાઈડ, આઉટપુટ સાઈડ તમને ટેપિંગ્સ વધારે જોવા મળશે. These are the simple figures where tappings are provided. Cooling tubes or radiator fins પણ આપણે જે કહીએ છીએ, સરાઉન્ડિંગ ભાગ, ટ્રાન્સફોર્મની બાજુનો આજુબાજુનો જે ભાગ છે તેમાં રેડિએટર ટ્યુબ્સ કહેવાય, કુલિંગ ટ્યુબ્સ કહેવાય, કે જેમાંથી ઓઇલ, મેઇન ટેન્કનું જે ઓઇલ છે એ ઓઇલ એમાં શું થશે, સર્ક્યુલેટ થશે, અને એ પ્લેટ, મેઇન ટેન્કનું જે ઓઇલ છે એ આ જે રેડિએટર ટ્યુબ છે એ રેડિએટર ટ્યુબમાં શું થતું હોય છે, સર્ક્યુલેટ થતું હોય છે, અને આ જે ટ્યુબ છે એ બહારની એટમોસ્ફિયરની એરના સંપર્કમાં આવવાના કારણે એ ઓઇલ શું થાય છે, ઠંડુ પડતું હોય છે. ક્લિયર? જેને આપણે કુલિંગ ટ્યુબ તરીકે ઓળખીએ છીએ. મેઇનલી કુલિંગ ટ્યુબની જરૂર ક્યારે પડે છે, તો બે કન્ડિશન હોય, ઓઇલનું ટેમ્પરેચર વધી જાય ત્યારે, વાઇન્ડિંગનું ટેમ્પરેચર, કારણ કે બંને વસ્તુ, કોર અને વાઇન્ડિંગ બંને વસ્તુ ક્યાં અંદર રહેલી છે, તો
ટ્રાન્સફોર્મરની મેઇન તે ટેન્ક છે એની અંદર. હવે વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધે છે તો કોરનું ટેમ્પરેચર, વાઇન્ડિંગનું ટેમ્પરેચર વધે એને કારણે એનું સરાઉન્ડિંગ જે કોર હશે કોરનું ટેમ્પરેચર વધશે, એની સાથે જોડાયેલું ઓઇલનું ટેમ્પરેચર વધે છે. તો આ બે વાઇન્ડિંગનું ટેમ્પરેચર, ઓઇલનું ટેમ્પરેચર વધે છે તો એવા સંજોગોમાં એ ઓઇલને ઠંડુ કરવું જરૂરી બને છે. તેટલા માટે ટ્રાન્સફોર્મરની જે સરાઉન્ડિંગ ભાગ છે આજુબાજુના ભાગમાં શું રાખવામાં આવે છે, કુલિંગ ટ્યુબ્સ, રેડિએટર છે, ફિન્સ છે, એ રાખવામાં આવે છે. જેમાં શું થશે કે જે બી ગરમ ઓઇલ હશે એ ગરમ ઓઇલ એ રેડિએટિંગ ટ્યુબમાંથી સર્ક્યુલેટ થશે. હવે જ્યારે સર્ક્યુલેટ થતું હશે ત્યારે બહારની એટમોસ્ફિયરની એરના સંપર્કમાં આવવાને કારણે એ ઓઇલ ઠંડુ પડે છે અને પાછું જે ઓઇલનું ટેમ્પરેચર છે એ તમારી મેઇન ટેન્કમાં શું રહે છે, મેન્ટેન રહે છે. કુલિંગ ટ્યુબ્સ આર યુઝ ટુ કુલ ધી ટ્રાન્સફોર્મર ઓઇલ. ક્લિયર? ધ ટ્રાન્સફોર્મર ઓઇલ ઇઝ સર્ક્યુલેટેડ થ્રુ ધી કુલિંગ ટ્યુબ્સ ઓર રેડિએટર ઓફ ફિન્સ. ધ સર્ક્યુલેશન ઓફ ધ ઓઇલ મે ઇધર બી નેચરલ ઓર ફોર્સ. જે ઓઇલનું સર્ક્યુલેશન છે એ કાં તો નેચરલ હોઈ શકે અથવા તો બાય ફોર્સ અથવા તો મોટરની મદદથી એ ઓઇલનું સર્ક્યુલેશન એ ટ્યુબમાંથી કરાવવામાં આવે છે. ઇન નેચરલ સર્ક્યુલેશન વેન ધ ટેમ્પરેચર ઓફ ધ ઓઇલ રાઇઝ, ધ હોટ ઓઇલ નેચરલી રાઇઝ ટુ ધ ટોપ એન્ડ કોલ્ડ ઓઇલ સિંક્સ ટુ ડાઉનવર્ડ્સ. નેચરલ જે સર્ક્યુલેશન હશે એમાં નોર્મલી શું થશે કે જે ગરમ ઓઇલ હશે એ ગરમ ઓઇલ ઉપરના ભાગમાં આવશે અને ઠંડુ ઓઇલ નીચેના ભાગમાં રહેશે. નેચરલ સર્ક્યુલેશન, નોર્મલી આપણે પાણી ગરમ કરીએ છીએ તો ઉપરની જે સરફેસ હશે, દરિયાનું જે પાણી હશે કેવું હશે, જે પાણી ગરમ થશે એ વેટમાં પ્રમાણમાં હલકું થાય, એ પ્રમાણમાં ઉપરના ભાગમાં આવે, નીચેનો જે ભાગ હોય ઠંડો રહેશે. એ જ રીતે નેચરલ ઓઇલ સર્ક્યુલેશનમાં શું થશે કે જેનું ટેમ્પરેચર, જે ઓઇલનું ટેમ્પરેચર વધારે છે એ હોટ ઓઇલ નેચરલી રાઇઝ ટુ ધ ટોપ, મીન્સ કે ઉપરના ભાગમાં ગોઠવાય છે, કોલ્ડ ઓઇલ સિંક્સ ટુ ડાઉનવર્ડ. અને એ ઓઇલ નેચરલી સર્ક્યુલેટ થશે ટુ ધ ટ્યુબ્સ. ઇન ફોર્સ સર્ક્યુલેશન એક્સટર્નલ પંપની મદદથી એ ઓઇલને સર્ક્યુલેટ કરવામાં આવે છે, જ્યાં એ કોના સંપર્કમાં આવે છે, એરના, અને એ ઓઇલ ઠંડુ થતું હોય છે. સિમ્પલ થઈ ગયું. કુલિંગ ટ્યુબ્સ ફોર સેના પર્પઝ માટે, તો કુલિંગ પર્પઝ માટે ઓઇલને, ટ્રાન્સફોર્મર ઓઇલને ઠંડુ કરવા માટે આપણે કુલિંગ ટ્યુબ્સ, રેડિએટર ટ્યુબ્સ, ફિન્સનો યુઝ કરીએ છીએ. એના પછી જોઈએ છે બુશિંગ્સ. તમે ઉપરના ટ્રાન્સફોર્મરની ઉપરના ભાગનું જે જોયું છે, ટ્રાન્સફોર્મરની ઉપરના ભાગમાં એચવી બુશિંગ કહેવા છે, આ છે એલવી બુશિંગ. એચવી એટલે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ. કે નોર્મલી મેઇન ટેન્ક અને જે કનેક્શન છે એના વચ્ચેનો જે એર ક્લિયરન્સ છે, એર ક્લિયરન્સ જો વધારે હોય, એર ક્લિયરન્સ જેટલું વધારે ઇટ મીન્સ કે એ ભાગ કેવો છે, હાઈ વોલ્ટેજ સાઈડ. અને અહીંયા એર ક્લિયરન્સ પ્રમાણમાં કેવું રહેશે, ઓછું રહેશે. મેઇન ટેન્ક અને ગ્રાઉન્ડ વચ્ચેનું જે એર ક્લિયરન્સ છે એ ઓછું હોય, એ ભાગ કયો કહેવાશે, લો વોલ્ટેજ સાઈડ કહેવાશે. જ્યાં મેઇન ટેન્ક ગ્રાઉન્ડ વચ્ચેનું જે એર ક્લિયરન્સ છે વધારે જોવા મળતું હોય એ હાઈ વોલ્ટેજ સાઈડ, સેકન્ડરી લો વોલ્ટેજ સાઈડ. એને એ રીતે જ ડિઝાઇન કરવામાં આવે છે. બુશિંગ જે અંદરની વાઇન્ડિંગના ટર્મિનલ છે, એચવી અને એલવી વાઇન્ડિંગના ટર્મિનલ્સ, એ બુશિંગ સાથે કનેક્ટેડ કરવામાં આવે છે. મેઇનલી પોર્સિલિનના બનેલા હશે. ક્લિયર? ઇન મેજોરિટી ઓફ ટ્રાન્સફોર્મર એચવી એન્ડ એલવી લાઇન ટર્મિનલ્સ આર ટેક આઉટ ફ્રોમ ધ ટેન્ક થ્રુ બુશિંગ. જે ટ્રાન્સફોર્મરની અંદર વાઇન્ડિંગ છે એ બોથ વાઇન્ડિંગ, પ્રાઇમરી સેકન્ડરી ઓર એચવી એલવી, હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ વાઇન્ડિંગના જે ટર્મિનલ નીકળે છે એ બુશિંગ મારફતે બહાર કાઢવામાં આવે છે. બુશિંગ આર ધ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ કોસ્ટલી એસેસરીઝ ઓફ ટ્રાન્સફોર્મર. મહત્વની અને વધારે મોંઘી એસેસરીઝ છે ટ્રાન્સફોર્મરની. ટ્રાન્સફોર્મર બુશિંગ્સ પ્રોવાઈડ્સ અ વેરી ઇફેક્ટિવ ઇન્સ્યુલેશન બિટવીન લાઇન કન્ડક્ટર એન્ડ અર્થ. પોર્સેલિના બનેલા હશે, ઇન્સ્યુલેટર તરીકે વર્ક કરે છે. તો તમારું જે કન્ડક્ટર છે અને ટ્રાન્સફોર્મર ટેન્ક, કન્ડક્ટર જે ટર્મિનલ છે, ક્લિયર, કન્ડક્ટર અને ટ્રાન્સફોર્મર ટેન્ક વચ્ચેનું એક ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે. કારણ કે નોર્મલી જે ઉપરનું કવર હશે પોર્સેલિનનું બનેલું છે. સપોઝ અ કન્ડક્ટર એટ 500 વોટ્સ ઇટ ટુ બી ટેકન આઉટ ટ્રાન્સફોર્મર ટેન્ક, એટ ધીસ વોલ્ટેજ અ સિમ્પલ પોર્સેલિન
बूस्ट में भी प्रोवाइड सफिशियंट इंसुलेशन बिटवीन कंडक्टर एंड टैंक बॉडी। જ્યારે 500 વોલ્ટ સુધીનો સવાલ હોય ત્યારે ઇઝીલી પોર્સેલિનના બનેલા જે ઇન્સ્યુલેશન હશે અથવા તો બુશિંગ હશે એ ઇઝીલી ઇન્સ્યુલેશન પ્રોવાઈડ કરે છે, બટ જ્યારે વોલ્ટેજનું લેવલ છે જે 400 કિલોવોટથી વધારે વોલ્ટેજ હશે તો એવા કન્ડિશનમાં એને પ્રોપરલી ડિઝાઇન કરવું પડે છે। એવા સંજોગો દરમિયાન તમારું પોર્સેલિન ઇન્સ્ટ્રુમેન્ટ અરે પોર્સેલિન બુશિંગ કામ આપતું નથી, કારણ કે એમાં બ્રેક થવાના ચાન્સીસ વધારે છે। બુશિંગ્સ લો વોલ્ટેજ બુશિંગ, હાઈ વોલ્ટેજ બુશિંગ, ફોર વોલ્ટેજ અપ ટુ 33 કેવી વોલ્ટ હોય ત્યારે પોર્સેલિન બુશિંગ્સ આર યુઝ વિચ આર નથિંગ બટ પોર્સેલિન ઇન્સ્યુલેટર। એટલે ઇન્સ્યુલેટર જે છે ઓલરેડી તમારા ટ્રાન્સમિશન સેક્શનમાં ભણવાનું છે ટાઈપ્સ ઓફ ઇન્સ્યુલેટર્સ। તો 33 કેવી હોય ત્યાં સુધી આપણે પોર્સેલિન ટાઈપ ઇન્સ્યુલેટર અથવા પોર્સેલિંગ બુશિંગનો યુઝ કરીએ છીએ। હાઈ વોલ્ટેજ હશે એવા સંજોગો દરમિયાન તમારે ઓઇલ ફિલ્ડ કન્ડેન્સનર બુશિંગનો ઉપયોગ કરવાનો છે। કદાચ તમને ક્વેશ્ચન પૂછાય કે ડિફરન્ટ વોલ્ટેજ પ્રમાણે બુશિંગના નામ આપો, તો ફોર 33 કેવી હોય તો 33 કેવી માટે આપણે પોર્સેલિંગ બુશિંગનો યુઝ કરીએ છીએ, 132 કેવી હોય એવા સંજોગો દરમિયાન ઓઇલ ફિલ્ડ કન્ડેન્સનર બુશિંગનો યુઝ કરીએ છીએ। આ 2 માર્કમાં કદાચ ક્વેશ્ચન પૂછાશે। તો બુશિંગ જોયું, ગ્લુકોઝ રિલે, તો સૌ પ્રથમ ગ્લુકોઝ રિલે કોને કોને કનેક્ટ કરે છે, તો તમારી કન્ઝર્વેટર ટેન્ક અને મેઇન ટેન્કને કનેક્ટ કરે છે। પહેલાં તો ગ્લુકોઝ રિલે જે છે એ તમારી કન્ઝર્વેટર ટેન્ક, આ તમારી કન્ઝર્વેટર ટેન્ક છે, આ મેઇન ટેન્ક છે, તો મેઇન ટેન્ક અને કન્ઝર્વેટર ટેન્કને કનેક્ટ કરે છે, ક્લિયર? અથવા તેની વચ્ચે રાખવામાં આવે છે। એની ડિઝાઇન સિમ્પલ આ રીતનું હોય છે, એક પોર્શન જે છે એ કનેક્ટ થશે, એક સાઈડ કનેક્ટ થશે મેઇન ટેન્ક સાથે અને બીજી કનેક્ટ થશે તમારા કન્ઝર્વેટર ટેન્ક સાથે। સિમ્પલ એનો લેઆઉટ છે। ગ્લુકોઝ રિલે બી ઓલરેડી તમે ભણેલા છો કે ગ્લુકોઝ રિલેનું બીજું નામ શું છે, ગેસ ઓપરેટેડ રિલે છે। એ પણ શોર્ટ ક્વેશ્ચનમાં તમને પૂછ્યા છે કે ગ્લુકોઝ રિલેનું બીજું નામ શું છે, તો ગેસ ઓપરેટેડ રિલે ગેસને સેન્સ કરે છે, જેનું સિમ્પલ કન્સ્ટ્રક્શન શું હશે, તો 2 પ્રકારના ફ્લોટ હશે, અપર ફ્લોટ અને લોઅર ફ્લોટ, જે તમે જોઈ શકો છો। આ જે છે અપર ફ્લોટ છે, આ જે છે લોઅર ફ્લોટ છે, જેની ઉપર શું રાખેલું હશે, મર્ક્યુરી સ્વિચ રાખેલી હશે, જેની અંદર હશે મર્ક્યુરી। અપર ફ્લોટ હશે એ એલાર્મ સર્કિટ સાથે કનેક્ટેડ હશે અને લોઅર ફ્લોટ છે એ તમારું ટ્રિપિંગ સર્કિટ સાથે કનેક્ટેડ હશે। હવે નામમાં એનું ફંક્શન છે, ઇટ્સ અ ગેસ ઓપરેટર રિલે। હવે જ્યારે નોર્મલી તમારે જે ટ્રાન્સફોર્મરની જે મેઇન ટેન્ક છે એ મેઇન ટેન્કમાં કોઈ પણ ઇન્ટરનલ ફોલ્ટ થાય છે, તો ઇન્ટરનલ ફોલ્ટ થવાને કારણે જે ટેમ્પરેચર વધતું જશે, ઇટ મીન્સ કે ઓઇલનું ટેમ્પરેચર વધવાને કારણે ધીરે જો એટલું વધી જશે, ઇટ મીન્સ કે ગેસ પ્રોડ્યુસ થવાની શરૂઆત થશે। જો નોર્મલ ગેસ પ્રોડ્યુસ થયો હશે તો એ ડ્યુરેશનમાં કયો ફ્લોટ ઓપરેટ થશે, ઇટ મીન્સ કે અપર ફ્લોટ એક્ટિવેટ હશે। અપર ફ્લોટ એક્ટિવેટ થશે ઇટ મીન્સ એની સાથે કનેક્ટેડ એલાર્મ સર્કિટ જે છે એ ઓપરેટ થશે, ઇટ મીન્સ બઝર વાગે છે, ઇટ્સ અ નોર્મલ। પણ જ્યારે ગેસનું પ્રમાણ તમારી મેઇન ટેન્કમાં વધતું જાય છે એવા સંજોગોમાં ગેસનું જે લેવલ છે જો વધતું જશે તો નીચેનો જે પોર્શન છે લોઅર ફ્લોટ એ ઓપરેટ થશે અને એ સર્કિટને શું કરે છે, ટ્રિપિંગ કોઇલ અથવા તો ટ્રીપ કરી નાખશે, ત્યાં એ વસ્તુને અટકાવી દેશે। આ સિમ્પલ ફંક્શન હતું ગ્લુકોઝ રિલેનું, અપર એન્ડ લોઅર ફ્લોટ 2 પ્રકારના ફ્લોટ છે। ઉપરનો જે ફ્લોટ છે એલાર્મ સર્કિટ સાથે કનેક્ટેડ હશે, નીચેનો જે ફ્લોટ છે એ ટ્રિપિંગ સર્કિટ અથવા ટ્રિપિંગ કોઇલ સાથે કનેક્ટેડ હશે, ક્લિયર? ગ્લુકોઝ રિલે ગેસ ઓપરેટેડ રિલે છે, ગેસને સેન્સ કરે છે, ઇન્ટરનલ ફોલ્ટને કારણે જ્યારે ગેસનું પ્રમાણ વધે છે તો નોર્મલ ફોલ્ટ હશે, ઇટ મીન્સ અપર ફ્લોટ ઓપરેટ થશે, એલાર્મ બસ થશે અથવા તો બઝરથી આપણને ઇન્ડિકેશન મળે છે। જો વધારે ફોલ્ટ હશે અને વધારે ગેસ પ્રોડ્યુસ થયું છે ત્યારે એનું લેવલ લોઅર ફ્લોટ સુધી પહોંચે છે અને એ શું કરે છે, ટ્રીપ કોઇલને ઓપરેટ કરે છે। આ થયો ગ્લુકોઝ રિલે। લાસ્ટમાં છે એક્સપ્લોઝન વેન્ટ,
આ જે છે એક્સપ્લોઝન વેન્ટ છે. એક્સપ્લોઝન વેન્ટ ઇટ મીન્સ જ્યારે મેઇન ટેન્કમાં ઓઇલનું એક્સપાન્શન થવાની શરૂઆત થઈ જાય છે, ઓઇલનું એક્સપાન્શન થાય છે, કન્ઝર્વેટર બી એનું ફૂલ થાય છે, એ કન્ઝર્વેટરની લેવલમાં જ રાખવામાં આવે છે. હવે જો ઓઇલનું એક્સપાન્શન વધી જાય છે તે સમયે તમારું, કારણ કે ટ્રાન્સફોર્મર શું છે, ફૂલ્લી બધી બાજુથી ફિટેડ છે, ક્લિયર, કોઈપણ પ્રકારની જગ્યા નથી, હવા ચુસ્ત હોય છે, ઇટ મીન્સ કે એમાંથી ઓઇલનું જ્યારે એક્સપાન્શન થશે, હવે એ કન્ઝર્વેટરની લેવલમાં જ રાખવામાં આવે છે. જો ઓઇલનું એક્સપાન્શન વધી જાય છે, ઓઇલનું પ્રેશર ધીરે ધીરે વધતું જશે, અને એવા સંજોગો દરમિયાન જો ઓઇલને તમે તાત્કાલિક બહાર ના કાઢો તો શું થશે, તમારું જે ટ્રાન્સફોર્મર છે એ બ્લાસ્ટ થવાના ચાન્સીસ વધી જાય છે. તો એક્સપ્લોઝન વેન્ટ શું કરે છે કે જ્યારે જ્યારે આવો કોઈ કન્ડિશન થાય છે કે કોઈપણ પ્રકારનું ઇન્ટરનલ ફોલ્ટ તમારી ટ્રાન્સફોર્મરની અંદર થાય છે, ત્યારે જે ઓઇલનું એક્સપાન્શન થાય છે એ ઓઇલના એક્સપાન્શન અથવા તો એ પ્રેશરને રિલીઝ કરવા માટે એ વધારાના ઓઇલને એક્સપ્લોઝન વેન્ટ મારફતે બહાર કાઢે છે અથવા તો બહાર નીકળે છે, અને જે ડેમેજ થતું અથવા તો તમારું જે ટ્રાન્સફોર્મર છે એ એક્સપ્લોઝન થતું શું થાય છે, અટકે છે. આ થયું સિમ્પલ એક્સપ્લોઝન વેન્ટ. તો આજના જે લેક્ચર હતો, લેક્ચર્સ દરમિયાન તમારે જે ક્વેશ્ચન જીટીયુમાં પૂછાય છે, મેઇનલી બે ક્વેશ્ચન છે. પહેલું છે સિગ્નિફિકન્સ ઓફ મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરમાં મેન્ટેનન્સ ઓફ ટ્રાન્સફોર્મરનું સિગ્નિફિકન્સ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, શા માટે કરવું જોઈએ, પહેલો ક્વેશ્ચન એ થશે. અને બીજો ક્વેશ્ચન છે લિસ્ટ આઉટ ધી એસેસરીઝ ઓફ ઓર પાર્ટ્સ ઓફ ટ્રાન્સફોર્મર, ટ્રાન્સફોર્મરના વિવિધ પાર્ટ્સના નામ આપો, ક્લિયર. અહીંયા ખાલી નામ જ પૂછાય છે, કોઈપણ પ્રકારનું ફંક્શન પૂછાતું નથી. ખાલી બે એક વસ્તુ છે, જે ગ્લુકોઝ રિલે છે અને બુસિંગ છે, એના કદાચ ફંક્શન તમને પૂછાશે, બાકી કોઈપણ એસેસરીના ફંક્શન તમને MTCBમાં પૂછાતા નથી, ક્લિયર. તો દિસ ઇઝ ધ ક્વેશ્ચન્સ ઓફ ટુડેસ લેક્ચર. સો થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ જોઈશું ફેક્ટર અફેક્ટિંગ ઓન લાઈફ ઓફ ટ્રાન્સફોર્મર ઓઇલ, ટ્રાન્સફોર્મરની ઓઇલને જે લાઈફ છે એની ઉપર અસર કરતા પરિબળો, ક્લિયર. ટિલ જય સ્વામિનારાયણ એન્ડ થેન્ક યુ.